पुस्तक विमोचन आपणे करवानुं छे, राइट। ए पुस्तक विमोचन तरफ जईए पहेला अने पछी दादाने आपणे सांभळीए। तो अहीं बहेनोने विनंती के पुस्तक विमोचन थाय ए माटे पुस्तक खुल्लुं मूकवा माटे अहीं बधी प्रतो छे लावे। आपणे मेहमानो छे ए मंचસ્થ ઊભા થશું બધા। आ पुस्तक तैयार करवामां समान शुद्ध प्रज्ञाजीए खूब मेहनत अने जहमत उठावी छे। पुरुषार्थ एटले केरवणी सरस मजानुं एक पुस्तक छे ए आपणी वच्चे। यस हिनाबेन अने साजीमाने पण विनंती के मंच उपर आवी जाय। केरवणीनी प्रयोगशाळा नामनुं जे पुस्तक छे समान शुद्ध प्रज्ञाजी द्वारा तैयार करेलुं, કેળવણીની પ્રયોગશાળા એટલે પુરુષાર્થ, ખૂબ સરસ મજાનું પુસ્તક છે, આપણી વચ્ચે ખુલ્લું મુકાઈ રહ્યું છે। આપણે જોરદાર તાળીઓ અનાવરણ કાર્યક્રમ છે, પુસ્તક અનાવરણ, તે આપણે વધાવીએ તાળીઓથી। આ કેળવણીની પ્રયોગશાળા પુરુષાર્થની જીવનગાથા એનું સંકલન સમાન સુત્રકેજીએ કર્યું છે, ત્યારે સમાન સુત્રકેજીને વિનંતી થોડો પરિચય આ પુસ્તક અંતર્ગત આપને અને આ પુસ્તકની ઝાંખી કરાવે સમાન સુત્રકેજી। વાહ, પુરુષાર્થની એક નવી ઉપલબ્ધિ કેળવણીની પ્રયોગશાળા। પુસ્તકનું નામ છે કેળવણીની પ્રયોગશાળા। મને લાગે છે કે આ દ્વારકા જિલ્લામાં જરા રિસર્ચ કરવો પડશે। આ દ્વારકા જિલ્લામાં પહેલી એવી સ્કૂલ હશે કે જે પોતાની સંસ્થાની પુસ્તક પ્રકાશિત કરતી હોય, અને એમાંય ખાસ કરીને પુરુષાર્થના વર્તમાનમાં કામ કરતા અને ભૂતકાળના જે શિક્ષકો છે એ શિક્ષકોએ પોતાના અભિપ્રાયો, પોતાની સ્ટોરી, પોતાની કહાની, પોતાની વાત, પુરુષાર્થ શું છે એ વિશે આ પુસ્તકમાં પ્રસ્તુત કરી છે। આ પુસ્તકમાં જેટલા લેખકો છે પુરુષાર્થના ટીચર્સ છે, મોસ્ટ ઓફ ધ ટીચર્સ છે, અને દરેક ટીચરે પુરુષાર્થ ના અનુભવો પોતાની સ્ટોરીમાં આમાં લખ્યા છે, અને અમે લોકો એમના ફોટા સાથે, એના પરિચય સાથે, એના નામ અને એના નંબર સાથે આ એની સ્ટોરી આમાં છાપી છે। કોઈને પણ પુરુષાર્થ શું છે જાણવું હોય તો હવે આડાઅવળે કંઈ ફાંફા મારવાની જરૂર નથી। આ એક પુસ્તક તમે વાંચી લો એટલે પુરુષાર્થ શું છે, તપોવન શું છે એ આટલામાં ખબર પડી જશે। આજ સુધી પુરુષાર્થનું કોઈ ડોક્યુમેન્ટેશન થયું નથી। મેં ભીમસિંહભાઈને કીધું કે કંઈક બ્રોશર બનાવો પુરુષાર્થનું, કંઈક તપોવનનું બ્રોશર બનાવો। એક પણ પુરુષાર્થનું ડોક્યુમેન્ટ્સ આપણી પાસે અવેલેબલ નથી, કોઈ કોઈ ફ્લાયર નહીં, કોઈ બ્રોશર નહીં। નોટ ઓન્લી શિક્ષક, શિક્ષકો સિવાય પણ જ્યાં સંસ્થા સાથે જોડાયેલા છે એવા મહાનુભાવો, એવા વિદ્વાનોના લેખામાં છે। નરોત્તમ દાદાની આખી સ્ટોરી આ પુસ્તકમાં છે, ભીમસિંહભાઈની શુભેચ્છાઓ આ પુસ્તકમાં છે, અને સંપાદન કરવાનો મોકો પુરુષાર્થ સ્કૂલે મને આપ્યો એ મારું સદભાગ્ય છે। અમુક એક બે વ્યક્તિના લેખ જાણતા કે અજાણતા રહી ગયા તેજલબેન જેવાના, તો આપણે એમના માટે ક્ષમા માંગીએ છીએ, કેમ કે એટલું બધું એનો લોકડાઉનના કારણે ખાલી ટેકનોલોજીથી જ બધા લેખોનું આદાન પ્રદાન થતું હતું, તો ઘણા લેખ મિસ થઈ ગયા, ઘણા લેખ આવ્યા હતા છતાં છાપી ન શક્યા। પણ ખૂબ જ સરસ પુસ્તક છે એકચ્યુઅલી। જિંદગીમાં કંઈક સારી પ્રેરણા લેવી હોય તો પુરુષાર્થ તમારા માટે કેવી રીતે પ્રેરણાનું કારણ બની શકે એ આ પુસ્તક છે, અને અમે પલાણ દાદાને વિનંતી કરી કે તમારા આશીર્વાદ વગર આ પુસ્તક પ્રકાશિત નહીં થઈ શકે। ઓડિયો રેકોર્ડ કરીને એમને એમના આશીર્વાદ મોકલ્યા, ફોન ઉપર એમના આશીર્વાદ જે શબ્દો એમને પ્રગટ કર્યા હુબહુ એ જ શબ્દો અમે લેખના રૂપે અહીંયા મૂક્યું છે, ત્યારે મને આશ્ચર્ય થયું કે પુરુષાર્થ ખાલી ખાલી નરોત્તમ દાદા હિસ્ટ્રીના તો પોતે પ્રોફેસર છે જ, પણ પુરુષાર્થની આખી હિસ્ટ્રી એમને યાદ છે, તારીખ વાઇઝ
બધું જ એમને ઓડિયો મેસેજ દ્વારા પ્રગટ કર્યું. આ પુસ્તકમાં સૌથી પહેલો આર્ટિકલ નરોત્તમ દાદાનો છે, તો ખૂબ સુંદર પુસ્તક કેળવણીની પ્રયોગશાળા આપણી વચ્ચે આવી ચૂક્યું છે. અને આ પહેલું પુસ્તક નથી, આ પહેલો ભાગ છે. હું ભીમસીભાઈને કહીશ, હજુ ઘણા ટીચર રહી ગયા છે, હજુ ઘણા ટીચરે પોતાની લેખની ચલાવી નથી, ઘણા સ્ટાફ મેમ્બરે પોતાની લેખની ચલાવી નથી, તો એ લોકોને પણ મારી વિનંતી કે તૈયાર રહે અને પોતાની લેખની ચલાવે. પાર્ટ ટુમાં આપણે એ લોકોને પણ આવકારીશું. ધન્યવાદ. હા, બીજી એક જાહેરાત એ છે કે પાર્ટ ટુ જે આની આવે, આ બુકનો પાર્ટ ટુ આવશે, એમાં કોઈ વાલી અને વિદ્યાર્થી જો પણ લેખ આપવા માગતો હશે તો એમને પણ લેખ આમાં સમાવેશ કરશું. અને ખૂબ સરસ બુક છે, એમનો પરિચય કરાવ્યો છે. આ બુક આપણે વેચાણ માટે પણ જાહેરમાં મૂકીએ છીએ અને કિંમત 100 રૂપિયા છે માત્ર. અને જો એક યારે 5 બુક લઈએ તો એ 400 રૂપિયામાં તમને મળશે, એટલો બેનિફિટ્સ છે એ આજના દિવસ પૂરતો છે. અને દરેક ટીચરને વિનંતી કરું, દરેક વિદ્યાર્થીને વિનંતી કરું, દરેક વાલીને વિનંતી કરું, આ પુસ્તક ખરીદે. કેમ કે આ તમારી પુસ્તક છે, તમારા માટે છે. અને એટલીસ્ટ અને આમાં જેના લેખ છે તો ખાસ ખરીદે. 5 કોપી લઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે સર્ક્યુલેટ કરો, જેથી એક સારો મેસેજ સમાજમાં પહોંચે. અને ભીમસીભાઈએ જે આ પુસ્તક માટે આર્થિક જહેમત ઉઠાવી છે, આનું પ્રકાશન પુરુષાર્થ સ્કૂલે કર્યું છે, ત્યારે એમના ઉપર પણ એક આર્થિક બર્ડન ન પડે, એટલે આપણા સહુનું એક સહિયારો સહયોગ મળે. આ પુસ્તક સૌ ખરીદે એવી મારી વાલીઓને શિક્ષકોને વિનંતી છે.